नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार अमारी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। धोरण छ विषय गणित चेप्टर नंबर 12 गुणोत्तर अने प्रमाण। आपणे आगळनो जे स्वाध्याय भणेला तेमां आपणे गुणोत्तरना दाखला भणेला। हवे छे स्वाध्याय 12.2, तेनी अंदर तमारे प्रमाणना दाखला भणवाना छे। तो प्रमाणनी अंदर तमारे चार संख्या हशे, केटली संख्या हशे? चार। तो चार संख्याने आपणे पहली संख्या ऊपर, बीजी संख्या नीचे, तीजी संख्या ऊपर, चौथी संख्या नीचे, ए रीतना गोठवीने आपणे प्रमाणना दाखला भणवाना छे। टूंकमां तमारे चोकड़ी गुणाकार करवानो छे। केवो गुणाकार करवानो छे? चोकड़ी गुणाकार। तो नीचे तमने प्रश्न नंबर 1 आप्यो छे कि नीचे आपेली संख्या प्रमाणमां छे के नहीं। ते चकासो अथवा ते नक्की करो। तो पहली रकम आपेली छे के 15, 45, 40 અને 120 આ ચાર સંખ્યા આપેલી છે, પ્રમાણમાં છે કે નહીં તે આપણે ચેક કરવાની છે। તો જો આપણે શું કરીશું, પહેલી સંખ્યા ઉપર, બીજી સંખ્યા નીચે, ત્રીજી સંખ્યા ઉપર અને ચોથી સંખ્યા નીચે, એવી રીતના આપણે મૂકીશું। 15 ના છેદમાં 45 એનો આપણે ગુણોત્તર ગોતીએ, અને બીજી સંખ્યા છે 40 ના છેદમાં 120 આનો આપણે ગુણોત્તર ગોતીએ। જો બંનેના ગુણોત્તર સમાન આવે છે તો આપેલી સંખ્યા પ્રમાણમાં છે, નથી આવતા તો પ્રમાણમાં નથી। 15 અને 45 જો તો 15 ના છેદમાં 45 એકના ઘડિયામાં આવતું હોય તો 15 એકા 15 અને 15 તેથી 45 15 15 ગયા વધ્યા કેટલા 1 ના છેદમાં 3 એટલે જવાબ આવ્યો 1:3। આનો ગુણોત્તર મળી ગયો। હવે 40 ના છેદમાં 20 છે, 40 છેદમાં 120 0 0 ગયા, 4 ના ઘડિયામાં 12 આવે, ક્યારે આવે? 4 3 12, તો જવાબ આવ્યો આમાં પણ 1 ના છેદમાં 3, એટલે જવાબ છે 1:3। એટલે આ સંખ્યા પણ કેવી છે? સમાન છે। એટલા માટે આપણે લખી શકાય માટે 15:45 પ્રમાણમાં કેટલા ટપકા કરવાના? 4 40:120 આ ચારે સંખ્યા કેવી છે? પ્રમાણમાં છે, માટે એટલે કે લખવાનું કે આમ 15, 45, 40, 120 પ્રમાણમાં છે। પ્રમાણમાં પણ એકમ તો સરખા જ હોય, પણ આમાં છે નહીં એટલા માટે આપણે જોવાના આવતા નથી, જો હોય તો આપણે જોવું પડે। હવે આપણે બીજો દાખલો ગણીએ તો એમાં આપેલું છે 33, 121, 9 અને 96 આ ચાર સંખ્યા પ્રમાણમાં છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે। તો જો પહેલી સંખ્યા ઉપર, બીજી સંખ્યા નીચે, પાછી ત્રીજી સંખ્યા ઉપર, ચોથી સંખ્યા નીચે, 33 ના છેદમાં 121 તો 33 ના ભાગ પાડો 11 3 33 નીચે ભાગ પડશે 11 × 11 121 સરખા સરખા ગયા 11 11 ગયા તો વિદ્યા કેટલા આપણને ઉપર? 3:11 જવાબ આવ્યો 3:11 એટલે આમાં ઘડી આવડતા હશે તો તમને ભાગ પાડવાનો રીત ઈઝી પડશે, નકર તમને ભાગ પાડતા આવડશે નહીં। હવે ભાગ પાડો બીજું 3:39 અને પછી બીજો કયો ભાગ પડશે? 3:39 અને બીજા પડશે 32:39 32:39 સરખા સરખા ગયા તો વિદ્યા કેટલા? 3:32 હવે તો હવે ઉપર જે ભાગ પડતા હશે આપણે લખીએ 3:32 તો બંનેમાં સરખા છે? સરખા નથી, માટે લખવાનું કે આમ 33, 121, 9 અને 96 પ્રમાણમાં નથી, લખવાનું પ્રમાણમાં નથી। હવે આપણે ત્રીજો દાખલો ગણીએ
ત્રીજા દાખલામાં આપેલું છે 24 28, 24 28, 36 અને 48. તો પહેલી સંખ્યા ઉપર, બીજી સંખ્યા નીચે, એવી રીતના પહેલી સંખ્યા ઉપર, બીજી સંખ્યા નીચે, ભાગ પાડો ઉપર નીચે. 24 એકના ઘડિયામાં આવે, 6 4 24, અને 7 4 28, 7 4 28, 4 4 11, તો વધ્યા કેટલા, 6 ના છેદમાં 7, એટલે જવાબ આવે 6 જેમ 7. જવાબ શું આવ્યો? 6 જેમ 7. હવે બીજે નીચે ભાગ પાડીએ, 36 36 અને 48 એકના ઘડિયામાં આવે, કોના ઘડિયામાં આવે, 12 23 36 ને 12 4 48. ઉપર નીચે ભાગ પાડે તો કોણ કોણ જાય, 12 12 11, તો વધ્યા કેટલા, 3 ના છેદમાં 4, એટલે ગુણોત્તર મેળવો 3 જેમ 4. જો 3 જેમ 4 અને 6 જેમ 7 સરખા છે, સરખા નથી, માટે એટલે કે આમ લખવું જ, એક પદાર્થ લખી શકાય કે 6 જેમ 7 ડઝ નોટ ઇક્વલ ટુ 3 જેમ 4, માટે લખવાનું કે આમ 24 28 36 અને 48 પ્રમાણમાં નથી. આગળનો દાખલો ગણીએ, ડી, તેમાં આપેલું છે કે 32 48 32 48 70 અને 210 પ્રમાણમાં છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. સેમ આપણે જે કરતા, પહેલી સંખ્યા ઉપર, બીજી સંખ્યા નીચે, એવી જ રીતના પહેલી સંખ્યા ઉપર, બીજી સંખ્યા નીચે, 32 ના છેદમાં 48, જો કે ભાગ ઉડે, 16 2 32 અને 16 3 48, 16 16 11, વિચાર કેટલા, 2 ના છેદમાં 3, તો ગુણોત્તર લખો 2 જેમ 3. બીજું છે 70 ના છેદમાં 210, તો એના ભાગ પાડો, 70 ના છેદમાં 210, 0 0 11 અને 7 3 21, તો ઉપર વિચાર કેટલા, 1, નીચે કેટલા વિચાર, 3, તો 1 જેમ 3, બંને સરખા છે નથી, એટલે આપણે એમ લખી શકાય કે 2 જેમ 3 ડઝ નોટ ઇક્વલ ટુ 1 જેમ 3, માટે એટલે કે આમ 32 48 70 અને 210 પ્રમાણમાં નથી. હવે આગળ આપણે નવો દાખલો ગણીએ, ઈ, તેમાં આપેલું છે કે 4 6 8 અને 12, તો પહેલી સંખ્યા ક્યાં લખશો, આમાં ઉપર, બીજી ક્યાં લખશો, નીચે, એ જ રીતના ત્રીજી ક્યાં ઉપર અને ચોથી ક્યાં હોય છે, નીચે, ભાગ પાડો, 2 2 4 3 2 6, 2 2 11, તો 2 ના છેદમાં 3, જવાબ આવ્યો 2 જેમ 3. એ જ રીતના 8 ના છેદમાં 4, 4 2 8 ને 4 3 12, 4 4 11, તો જવાબ આવ્યો 2 ના છેદમાં 3, એટલે 2 જેમ 3. જો તો બંને સરખા છે, હા, અહીંયા લખવાનું 2 જેમ 3 બરાબર 2 જેમ 3, બંને સરખા છે એટલે લખવાનું, માટે 4 જેમ 6 પ્રમાણ 8 જેમ 12, આમ 4 6 8 અને 12 પ્રમાણમાં છે. હવે આગળનો દાખલો એફ, એફમાં આપેલું છે કે 33 44 40 અને 120 આ પ્રમાણમાં છે કે નહીં તે ચેક કરવાનું છે. તો પહેલું 33 ના છેદમાં 44, બીજું છે 40 ના છેદમાં 120, ઉપર ભાગ પડો, 11 13 33 ને 11 4 44, 11 11 11, 3 ના છેદમાં 4, લખાય શું, 3 જેમ 4. બીજે છે નીચે 4 ના છેદમાં 120, તો 4 40 ના છેદમાં 120,
जीरो जीरो गया चार तेरी बार तो एक ना छेद में तेण आव एक जेम तेण सरखा है नहीं तो अँ लखवा कि तरण जेम चार डज नॉट इक्वल टू एक जेम तेण मट आम तैंतीस चुम्मालीस चालीस अने एक सौ वीस प्रमाण में नहीं। હવે આપણે આગળ નવો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર બે। તો પ્રશ્ન નંબર બેની અંદર પણ સેમ આ જ વસ્તુ છે કે દરેક વાક્ય નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે લખવું। તો પહેલો સવાલ આપેલો છે એમાં કે સોળ જેમ ચોવીસ પ્રમાણ વીસ જેમ ત્રીસ, આમાં તમે પ્રમાણની નિશાની સાથે જ આપેલું છે, પ્રમાણમાં હશે તો ખરું હશે નહીં હોય તો ખોટું। તો પેલું પદ ક્યાં આવશે? ઉપર સોળ, બીજું ક્યાં આવશે? નીચે। એ રીતના નીચે પેલું પદ ક્યાં આવશે? ઉપર, બીજું ક્યાં આવશે? નીચે। ભાગ પાડો, આઠ દો સોળ ને આઠ તેરી ચોવીસ, આઠ આઠ ગયા વિદ્યા કેટલા? બેના છેદમાં ત્રણ, એટલે કે બે જેમ ત્રણ। એ રીતના વીસના છેદમાં ત્રીસ છે, ઝીરો ઝીરો ગયા તો કેટલા વિદ્યા? બેના છેદમાં ત્રણ, જવાબ હોય તો બે જેમ ત્રણ। બંને સરખા આવ્યા, સરખા છે એટલા માટે લખવાનું કે સોળ જેમ ચોવીસ બરાબર વીસ જેમ ત્રીસ, સોળ જેમ ચોવીસ બરાબર વીસ જેમ ચોવીસ, અહીંયા લખવાનું કે ખરું વિધાન છે। માટે સોળ જેમ ચોવીસ પ્રમાણ વીસ જેમ ત્રીસ ખરો છે। હવે આગળ છે બી દાખલો, તેની અંદર આપણે જોઈએ કે એકવીસ જેમ છ પ્રમાણ પાંત્રીસ જેમ દસ। તો પહેલું પદ ઉપર, બીજું પદ નીચે, એ રીતના ત્રીજું પદ ઉપર, ચોથું પદ નીચે। એકવીસના છેદમાં છ, ભાગ પાડો, સાત તેરી એકવીસ ને ત્રણ દુ છ, ત્રણ ત્રણ ગયા વિધા કેટલા? સાતના છેદમાં બે, એટલે કે સાત જેમ બે। એ રીતના બીજું પાંત્રીસના છેદમાં દસ, એના ભાગ પડો, પાંચ સત્તા પાંત્રીસ ને પાંચ દુ દસ, પાંચ પાંચ ગયા વિધા કેટલા? સાતના છેદમાં બે, તો જવાબ આવ્યો સાત જેમ બે। બંને સરખા છે એટલે લખવાનું કે એકવીસ જેમ છ બરાબર પાંત્રીસ જેમ દસ, આમ એકવીસ જેમ છ પ્રમાણ પાંત્રીસ જેમ દસ ખરું છે। બસ ખાલી ચેક કરવા છે પ્રમાણમાં છે કે નહીં તે। હવે આપણે આગળ ત્રીજો દાખલો ભણીએ, તેની અંદર આપ્યું છે કે બાર જેમ અઢાર પ્રમાણ અઠ્યાવીસ જેમ બાર, બાર જેમ અઢાર પ્રમાણ અઠ્યાવીસ જેમ બાર। ચલો પહેલો પદ ઉપર, બીજું પદ નીચે, એ જ રીતના ત્રીજું પદ ઉપર, ચોથું પદ નીચે। બાર અને અઢારનો ભાગ પડો, છ દુ બાર અને છ તેરી અઢાર, છ છ અગિયાર બધા કેટલા? બેના છેદમાં ત્રણ, એટલે કે બે જેમ ત્રણ। નીચેનો ભાગ પાડો, નીચેના ભાગ પાડો તો શું થશે? સાત ચોક અઠ્યાવીસ, સાત ચોક અઠ્યાવીસ અને ચાર તેરી બાર, ચાર ચાર ગયા વધ્યા કેટલા? સાતના છેદમાં ત્રણ, સાતના છેદમાં ત્રણ સરખા છે જોવો તો નથી ને, એટલા માટે આપણે કેવું છે ખોટું છે, એટલે અહીંયા લખવાનું કે બે જેમ ત્રણ ડઝ નોટ ઇક્વલ ટુ સાત જેમ ત્રણ, માટે એટલે કે આમ બાર જેમ અઢાર પ્રમાણ અઠ્યાવીસ જેમ બાર ખોટું છે। હવે ચોથો દાખલો ગણીએ ડી, તેમાં આપેલું છે કે આઠ જેમ નવ પ્રમાણ
24:27 8:9:24 તો પેલો લખો 8 ના છેદમાં 9 જો ઉપરની જગ્યાએ ભાગ ઉડતા નથી એટલે 8:9 પેલાનો જવાબ તો મળી ગયો હવે બીજાનો ગોતવાનો એટલે કે 24 ના છેદમાં 27 કોના ઘડીમાં આવશે 24 ના છેદમાં 27 ત્રણ ના ઘડીમાં આવે ક્યારે 8 3 24 અને 8 9 3 27 8 8 11 તો અત્યારે કેટલા 3 ના છેદમાં 3 આ 3 3 11 સોરી આમ આપણે ઊંધું કરશું 8 3 24 9 3 27 3 3 11 હોય ત્યાં કેટલા 8 ના છેદમાં 9 જવાબ આવ્યો 8:9 બંને સરખા છે 8:9 બરાબર 8:9 તો લખવાનું કે આમ 8:9 પ્રમાણ 24:27 ખરું છે હવે આગળ ઈ દાખલો જોઈએ ઈ દાખલામાં આપેલું છે કે 5:2:3:9 પ્રમાણ 3:4 હવે આગળ બધા બધા પોઈન્ટ વાળા દાખલા નતા હવે જે છેલ્લા બે બધા એ બંને અંદર કેવા આપણે પોઈન્ટ વાળા દાખલા આવશે જો પોઈન્ટ વાળા દાખલા છે તો આપણે શું કરવું પડે એમાં પોઈન્ટ ને બધું દૂર કરવો પડે પણ પેલા આપણે એને પદ લખીએ કે 5:2:3:9 5:2:3:9 બીજું પદ લખીએ કે 3:4 એના તો ભાગ પડવાના જ નથી એટલે આપણે લખી દઈએ કે 3:4 થઈ ગયું હવે પોઈન્ટ વાળો છે પોઈન્ટ આપણે કેમ દૂર કરશું તો તમે ભાગાકાર વાળો અપૂર્ણાંક સંખ્યા ભણેલા ભાગાકાર વાળી અપૂર્ણાંક સંખ્યા ભણ્યા ત્યારે શું ભણેલા હતા તેની અંદર પેલા તો પોઈન્ટ દૂર કરી ગયો પોઈન્ટ દૂર કરશો તો આ જ નામ લખાશે 52:10 વચ્ચે ભાગાકારની નિશાની ભાગાકાર કરો તો સામે કેવા છે બધું થઈ જશે ને તો શું આવશે ને 39:10 39:10 આ રીતના થયું હવે આપણે શું કરવાનું છે ભાગાકાર છે અપૂર્ણાંક સંખ્યા છે ભાગાકારને અપૂર્ણાંક સંખ્યા હોય તો તેને આપણે ભાગાકારને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવીએ તો 52:10 ભાગાકારનો ગુણાકાર કરો અને બીજું પદ છે એને વ્યસ્ત કરો એટલે કે 10:39 થઈ ગયું 10 10 11 તો ત્યાં કેટલા આપણી પાસે 52:39 કેટલા હોય ત્યાં 52:39 આ દાખલામાં આપણે શું કર્યું પહેલાં તો પોઈન્ટ દૂર કર્યા ભાગાકારમાં છે એટલે આપણે ભાગાકારને નિશાની મૂકીને આપણે અલગ અલગ કરી દીધું પછી શું કર્યું આપણે અપૂર્ણાંક સંખ્યાવાળા એક ચેપ્ટર ભણેલા હતા અને અપૂર્ણાંક સંખ્યામાં આપણે ભાગાકાર કરવાનો હોય તો બીજી સંખ્યાને આપણે વ્યસ્ત કરતા બસ આપણે એ જ વસ્તુ કરી અહીંયા તો બીજી સંખ્યાને વ્યસ્ત કરી એટલે ઉપર નીચે જે ઉડતો તે ઉડાડી દીધું પછી વધ્યું કેટલું 52:39 52:39 વધ્યા હવે તો 52:39 13:52 અને 13:39 આવી રીતના કંઈક વધે છે 13:11 તો વિચાર કેટલા 4:3 તો લખાય છે શું 4:3 આપણે લાવવાના કેટલા હતા 3:4 આવ્યા નથી આવ્યા ને ત્યાં લખવાનું કે 4:3 બરાબર ડઝ નોટ ઇક્વલ ટુ 3:4 આમ 5:2 પ્રમાણ 3:9 3:4 ખોટું છે હવે છેલ્લો દાખલો જોઈએ આ પ્રશ્નનો એમ તેની અંદર પણ પોઈન્ટ વાળો દાખલો છે કે 0:9:0.36 પ્રમાણ 10:4 જો પોઈન્ટ વાળો દાખલો છે તો પહેલાં આપણે શું કરશું આપણે કરતા તે પ્રમાણે કરી દઈએ કે પહેલું પદ ઉપર બીજું પદ નીચે અને બીજો નીચે પછી લખીએ પહેલાં આપણે આનું પત્તા હોઈએ
0.9 छेद में 0.39 पॉइंट दूर करो तो 9 ना छेद में 10। आ भांगाकार में नीचे लखायो जरूरी नहीं, आपणे शुं कर्युं भांगाकार ने निशानी मूकी ने अहीं आपणे लखी दीधा 36 ना छेद में 10, 36 ना छेद में 100 એટલે આ નીચે 36 ના છેદમાં 100। હવે એનો ભાગ ભાગાકાર કરો એટલે કે વ્યસ્ત સંખ્યા કરવી પડશે, અપૂર્ણાંક સંખ્યા છે તો 9 ના છેદમાં 10, ભાગાકાર છે ગુણાકાર કરો તો વ્યસ્ત થઈ જશે 100 ના છેદમાં 36, 0011 તો વિદ્યા કેટલા 90 ના છેદમાં 36। હવે જો તો 90 ના છેદમાં 36 કે ભાગ ઉડે છે 90 ના છેદમાં 36, 15 18 5 નેવું, 18 5 90 ને 18 2 36, 15 18 18 ગયા તો વિદ્યા કેટલા 5 ના છેદમાં 2, 1,00,000 5 જેમ 2। તો આપણે બીજી સંખ્યા જે વધી હતી, બીજી સંખ્યા શું હતી 10 જેમ 4 હતી ને, 10 ના છેદમાં 4, એના ભાગ પાડો તો 5 2 10 અને 2 2 4, 2 2 ગયા વિદ્યા કેટલા 5 ના છેદમાં 2, તો 5 જેમ 2 આવ્યા, બંને સરખા છે ત્યાં લખવાનું કે 5 જેમ 2 બરાબર 5 જેમ 2, આમ 0.9 જેમ 0.36 પ્રમાણ 10 જેમ 4 ખરો છે। આ હતા આપણા પ્રમાણના દાખલા। હવે આપણે આગળ બીજા, આપણે આની અંદર તમારે એકમ આપેલા ન હતા, જે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 ભણ્યા તેની અંદર આપણને એકમ નતા આપેલા, હવેથી જે આપણે દાખલા ભણીશું તે એકમવાળા દાખલા આવશે। તો એકમ સરખા હશે તો આપણને કંઈ પ્રોબ્લેમ નથી, પણ જો સરખા નથી તો આપણે એકમ સરખા કરવા પડશે, તે આપણે આવતા લેક્ચરમાં